નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ પાંચ વિષય આસપાસ તેમજ ચેપ્ટર નંબર 19 કહે છે ખેડૂત નિરાતા. બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 176 ઉપર આવશે. એમાં જેમ ટાઇટલ એવું છે કે સમય બદલાય, બરાબર, એટલે કે જેમ જેમ ટાઈમ બદલાતો જતો હશે એવી રીતે નવી નવીન આધુનિક પદ્ધતિઓ આવતી જતી હશે, નવા નવા ક્રાંતિ થતી જતી હશે, અમુક હાઇબ્રિડ બિયારણ આવતા જતા હશે, તેમજ નવા અમુક ટેકનોલોજીના કારણે સાધનો વિકસાવતા હશે, વિકસાવવામાં આવતા જતા હશે, જેના કારણે ખેતી ખૂબ જ ઇઝી થઈ જતી હશે અને ઉત્પાદનમાં પણ સારો એવો લાભ થતો હશે. વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા, બરાબર. વર્ષો જાય છે એટલે ગામમાં ધીમે ધીમે ઘણા બધા બદલાવ આવે છે. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવતું ગયું ન એટલે પહેલા આપણે કહીએ કે કેનાલ દ્વારા પાણી આવે છે, એ ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતો હતો. અને આગળના ચેપ્ટરમાં જે આપણે જોયું હતું કે ખેડી ગામ ખાલી કરાવી અને ત્યાં નદી લોકો ઉપર બંધ બાંધવામાં આવેલો હતો, જેના કારણે આખા આખું જેનું પાણી જે વેસ્ટ જતું હતું એ નદીનું પાણી, જેના લીધે શું થાય તો કે વેસ્ટ નહીં જાય અને ખેતી અને સિંચાઈ માટે તેમજ લોકોના પાણી વાપરી શકે ઈઝી રીતે એના માટે થઈને નહેર અથવા તો કેનાલ બનાવવામાં આવતી હશે. નહેર દ્વારા દૂર દૂર સુધી પાણી પહોંચાડી શકાતું. પછી વીજળી પણ આવી, બરાબર. વીજળી આવે અને ધીમે ધીમે મોટર હોય, સબમર્સિબલ પંપ હોય, અમુક એવા પ્રકારના ટેકનોલોજી વાળા સાધનો હોય કે જે વીજળી ઉપર ચાલતા હોય, બરાબર. સ્વિચ પાડો એટલે અજવાળું. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા. પહેલાના ટાઈમમાં થોડા પાક લેતા, હવે તો ઘઉં અને કપાસ, મગફળી વગેરે જેવા પાક લેવા લાગે છે, કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો. એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું, જેના ભાવ બહુ સારા એવા મળતા નહીં. હવે તો ખેડૂતો પણ બીજમાંથી બજારમાંથી ખરીદીને લાવે છે અને લોકો કહે છે કે આ નવું બીજ છે, ઉત્પાદન સારું થાય છે, એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી, બરાબર. હવે શું કરે છે તો કે હવે પણ સ્ટોરેજ કરતું નથી, એટલે કે સંગ્રહ કરતું નથી બીજો. હવે તો ફેક્ટરીઝ વાળા અથવા કંપનીઝ વાળા પાસેથી નવા નવા ડેવલપ થયેલા હાઇબ્રિડ બિયારણ કે બીજ લઈ આવે અને જેના કારણે એનું ઉત્પાદન પણ સારું મળી રહે. હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમતા હતા. જ્યારે તેઓ સાથે જમતા ત્યારે તેઓ જૂના દિવસો યાદ કરતા અને તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી કેવો સ્વાદિષ્ટ ખોરાક હતો, બરાબર, એવી બધી યાદો તાજા કરતા અને ક્યારેક સાથે પ્રોગ્રામ કરીને જો સાથે જમતા તો બધી વસ્તુ યાદ કરતા. જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાક એનો સ્વાદ કેવી રીતે રહે? હવે બીજમાં જેટલું હાઇબ્રિડ બિયારણ આવી ગયા છે કે જે રાસાયણ અને કેટલી બધી એના પર પ્રોસેસ કરીને વધારે ઉત્પાદન લેવા માટે એમાં કેટલા બધા ચેન્જીસ લઈ આવતા હોય કે જેના કારણે એનો જે ઓરિજિનલ ટ્રુ ટેસ્ટ હોય બધો જતો રહે છે. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા, તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે, બરાબર. આ બીજ વાર્તા પોતે જ બાજરીનું બીજ છે એ જ વાર્તા કહે છે, જે બાજરી જે દામજીભાઈના પરિવાર અને એના કુટુંબ વિશે આખે આખી વાત કરે છે. ઈશું કહે છે તો કે હવે દામજીભાઈ વૃદ્ધ થઈ ગયા હતા એટલે એનો જે પુત્ર હતો હસમુખભાઈ, બરાબર, એ જ આખી ખેતી સંભાળતો હતો અને પરિવારનું ધ્યાન પણ રાખતો. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેણે જૂનું ઘર ફરીથી નવું બનાવડાવ્યું. શું કરે છે તો કે ખેડ હવે નવા નવા બિયારણ યુઝ કરીને ઉત્પાદન પણ સારું એવું મળે છે, તેમજ આધુનિક પદ્ધતિ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે મહિનાઓનું કામ તે એક જ દિવસોમાં ઝડપથી કરી નાખે છે. અને તે શું કરે છે તો કે જૂનું ઘર પાડીને નવું ઘર પણ બનાવડાવે છે. તે ખેતી માટે નવા નવા યંત્રો પણ ખરીદી છે અને કૂવામાંથી પાણી કાઢવા માટે મોટર પંપ પણ લગાવ્યો, એટલે કે પેલું ડીઝલ એન્જિન લગાવ્યો છે, અથવા તો પેલો સબમર્સિબલ પંપ આવે મોટર એ લગાવડાવી. શહેરમાં આવવા જતા જવા આવવા માટે મોટરસાયકલ ખરીદી, ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવે છે અને બળદોને જે કામ કરતા ઘણા બધા દિવસો લાગતા તે કામ ટ્રેક્ટર માત્ર એક જ દિવસમાં કરી દે છે. આપણે સામેના પેજ નંબર ઉપર એક સરસ મજાનું ચિત્ર દેખાય છે કે જેમાં ખેતર ટ્રેક્ટર દ્વારા ખેતી થઈ રહી છે, તેમજ વીજળીના તાર પણ છે અને મોટર દ્વારા પાણી બહાર ખેંચાઈ રહી છે, એના દ્વારા કુંડી ભરાઈ રહી છે અને પેલા ધોળિયા કરીને પાણી ખેતરમાં જઈ રહ્યું છે, એ બધી વસ્તુ આપણને દેખાય છે. હસમુખ કહે છે કે અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. હસમુખ શું કહે છે તો અમે જે ખેતી છે એ સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ કે જેના ભાવ બજારમાં અમને સારા મળતા હોય, જેથી કરીને અમે લોકો વધારે એવા સારા એવા પૈસા કમાઈ શકીએ. ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ પણ સુધરે છે, બરાબર. ખેતીમાં જે સારો એવો નફો થાય છે એનાથી એ લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા અને મને અને લાકડાની પેટીમાં
ભૂલાઈને પડેલા મને અને બીજા બીજે શંકાની શું આ પ્રગતિ છે? એટલે બાજરી નું બીજ પોતાને વિશે વાત કરીને કે છે કે આજે ભૂલાઈ ગયેલા અમે લોકો જે બીજ પેટી અંદર પડેલા છે બરાબર, અને બીજાને બધાને શંકા છે કે શું આ પ્રગતિ છે? અમે તો વિચારતા જ રહી ગયા આ કેવી પ્રગતિ, અમને અને બળદોને કામ નકામું કરી દીધા. આજે દામજીભાઈ હતા બરાબર, એને શું કર્યું હશે? તો કે બીજનો સંગ્રહ એને પેટીમાં કર્યો હશે, પણ આજે હસમુખ છે એ બાકી જ બિયારણ લઈ આવે છે. એટલે બીજે શું કહે છે? તો કે ટ્રેક્ટર લઈ આવે, બહારથી બધા બીજ લઈ આવે હાઇબ્રિડ, તો અમને તો સામ નકામા કરી દીધા. આને પ્રગતિ કહેવાતી હશે? અમને અને બળદોને તો સામ નકામા કરી દીધા. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ તે બેરોજગાર થઈ ગયા બરાબર. પહેલાના ટાઈમમાં તો બહુ વધારે પડતા લોકો કામ કરતા કે વાવણી માટે લણવા માટે, સાફ સૂફવા માટે, નિંદામણ માટે. હવે બધી જ પ્રકારના આધુનિક યંત્ર આવી ગયા છે તેથી બધા લોકો બેરોજગાર થઈ ગયા. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે? તેઓ સ્થાના પર જીવશે બરાબર. આવા બધા ક્વેશ્ચન પોતે બાજરીનું બીજ છે એ કરે છે. હવે પછીના ક્વેશ્ચન છે, ચર્ચા કરો પેજ નંબર 177 ઉપર ક્યાં આપેલું છે ફર્સ્ટ ક્વેશ્ચન. બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો, જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે. આ તફાવત ક્યાં ક્યાં હતા? તો કે અહીંયા મેં લખેલું છે ઓલરેડી કે દામજીભાઈની ખેતી કરવાની પદ્ધતિ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિ બરાબર. તો દામજીભાઈ કેવી રીતે ખેતી કરતા? તો કે જૂનવાળી સિસ્ટમ છે, એટલે કે પહેલાના જમાનામાં જેવી રીતે લોકો ખેતી કરતા એવી પરંપરાગત પદ્ધતિ છે. જ્યારે હસમુખભાઈ છે એ આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે. પછી સેકન્ડ નંબરનું છે, ખેતરને ખેડ અને હળ અને બળદની મદદથી કરતા. ખેતરને કેવી રીતે ખેડતા? તો કે હળ અને બળદની મદદથી. જ્યારે ખેતરને ખેડ કેવી રીતે કરે છે હસમુખ? તો કે ટ્રેક્ટરની મદદથી. જે દિવસોમાં અમુક કામ થતું હતું તે અમુક કલાકોમાં થઈ જાય છે. પછી દામજીભાઈ આગળના વર્ષે બીજને વાવવા માટે બીજ 7 મહિને રાખતા અને ખેતરમાં વાવતા. આથી પાક ઉત્પાદનમાં ઓછું થતું બરાબર. જ્યારે હસમુખ છે હાઇબ્રિડ બીજનો ઉપયોગ કરતો, જેના લીધે ઉત્પાદન સારું એવું થતું. તેઓ કુદરતી ખાતરનો ઉપયોગ કરતા, જ્યારે હસમુખ છે કૃત્રિમ અને મોંઘા ખાતરનો ઉપયોગ કરતો. સારી ગુણવત્તાના બીજમાંથી ઉગાડેલા જીવજંતુ ઉગાડેલ પાકને જીવજંતુથી નુકસાન થતું નહીં. જ્યારે હસમુખ એ હાઇબ્રિડ બીજનો અથવા તો બજારમાંથી લઈ આવેલા બીજનો ઉપયોગ કરતો, તેથી જીવજંતુ સરળતાથી નુકસાન પહોંચાડતા અને શું કરતો? તો કે દવાનો છંટકાવ કરતો. હસમુખભાઈ છે દામજીભાઈ છે ઋતુ અનુસાર ફળ શાકભાજી અને અનાજ અને કઠોળ બધું વાવતા હતા. જ્યારે હસમુખ છે કેવી રીતે વાવતો? તો કે બજારમાં જેનો ભાવ સારો હોય એ જ વસ્તુ વાવવાની, દાખલા તરીકે ઘઉં અને કપાસ. પછી દામજીભાઈ છે એ પાણી કેવી રીતે મેળવતા સિંચાઈ માટે? તો કે કુવામાંથી પાણીના કોષ દ્વારા ખેંચીને મેળવતા બળદ દ્વારા બરાબર. જ્યારે હસમુખ છે સિંચાઈ માટે કુવામાંથી મોટર પંપ દ્વારા પાણી ખેંચે છે અને નહેર દ્વારા પાણીને મેળવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, હસમુખ કહે તો કે ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ. પ્રગતિથી તમે શું સમજ્યા? તો કે આપણી કમાણીમાં વૃદ્ધિ થાય, તેથી ભૌતિક સુખ સગવડો સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે અને આપણા જીવન ધોરણમાં પણ ઉત્તરોત્તર વધારો કરી શકીએ, તેને પ્રગતિ કહેવાય. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે અને જૂનું ઘરમાંથી નવું ઘર પણ બનાવે છે. તેમજ ખેતી માટેના નવા નવા યંત્રો જેવા કે ટ્રેક્ટર, પંપ, મોટર પંપ યંત્રો ખરીદે છે અને ઓછી મહેનતે સારી એવી કમાણી કરે છે અને સારી ખેતી પણ કરે છે, જેથી હસમુખે પ્રગતિ કરી એવી તે કહી શકાય. એટલે હંમેશા આપણે લોકો સમય સાથે બદલાવ લેવા માટે તૈયારી રાખવાની છે બરાબર. થર્ડ ક્વેશ્ચન છે, તમે તમારા ગામ કે વિસ્તારની કેવી પ્રગતિ કેવા પ્રકારની જોવા ઈચ્છો છો? તો કે હું મારા ગામ કે શહેરની પ્રગતિ, જેમ કે ગામ અને શહેરના રસ્તા સારા અને સ્વચ્છ હોય, બધા રહેઠાણ એટલે કે બધા ઘર સુંદર સ્વચ્છ અને સુવિધાવાળા હોય, શાળા, હોસ્પિટલ, લાઇબ્રેરી અને બગીચાની પોતે સુવિધા હોય, પરિવહન માટે બસ અને ટ્રેનની સુવિધા હોય, બધાની ઘરે મોટરસાયકલ હોય, બાઇક હોય, તેમજ સ્કૂટર્સ હોય, બધી પ્રકારના વ્હીકલ્સ હોય, મોટર ગાડી હોય, 24 કલાક વીજળી અને પાણીની પૂરતી સગવડ હોય, તેમજ ગામના લોકો વચ્ચે સંપર્ક હોય અને દીર્ઘ દ્રષ્ટિવાળા આગેવાનો પણ હોય. આવા પ્રકારની પ્રગતિ હું મારા ગામ અને શહેર માટે ઈચ્છું છું. હવે પછીનું આવે છે વધુ અને વધુ ખર્ચાઓ. છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા. ગાયો અને બળદો વગર ખેતી
ખાતર માટે છાંટણ ન હતું બરાબર. પહેલાના સમયમાં શું કરતા તો કે કુદરતી ખાતરનો ઉપયોગ કરતા કે જે ગાય બળદ કેટલા બધા ઢોરા કે ભેંસ સાંગ ઢોર ઢાંખર રાખેલા હોય તો એ લોકોના છાણ જેવા કઈ એકઠા કરી અને એ લોકોનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરતા. ખાસમાં કે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા અને નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓથી સરળતાથી નુકસાન કરી શકતા હતા બરાબર. અને નવા પ્રકારના હાઇબ્રિડ બીજ બિયારણ કેવા હતા તો કે જીવજંતુ એને સરળતાથી નુકસાન કરી શકતા. પાકને જીવજંતુથી બચાવવા માટે દવાનો છંટકાવ પણ કરવો પડતો હતો અને પાકને જીવજંતુથી બચાવવા માટે શેનો ઉપયોગ કરવો પડે તો એ જ દવાનો. હવે તો એવી રીતે દવાની ઓલરેડી મેડમાં સાથે આવી ગઈ કે તમારે એ સારે 26 કાં તો 30 જેટલી લાઈનમાં બે સાઈડ દવા છટાજી જાતિ હોય આ બાજુની 10-12 લાઈન અને આ સાઈડની 10-12 લાઈન બરાબર, કે જેથી કરીને દવા છાંટવાનું કામ પણ તમારે અમુક કલાકોમાં જ પૂરું થઈ જાય. અને એના દ્વારા જે અમુક મજૂર ને અથવા તો ખેડૂતને દવાની ગંધથી જે નુકસાન પહોંચે નુકસાન પણ ન પહોંચે. અરે તેની ગંધ કેવી ખરાબ છે. હસમુખના મોટાભાગના પૈસા દવા ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા છે. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગે છે. ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા. ખર્ચાને પહોંચી વળવા માટે તે બેંકમાંથી લોન લેવામાં આવતી. જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો. પણ મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી જ કરતા હતા. હવે તો બધા જેને જોઈએ મોસ્ટલી આપણે કપાસ અને માંડવી તેલીબિયા ને એવું બધું જ ભાવતા હોય. એટલે કપાસના ભાવ પહેલા જેવા ઊંચા ન હતા. જમીન પણ પહેલા જેવી ન હતી. એકનો એક પાક લેવાથી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનને એટલું બધું નુકસાન થઈ જતું હતું કે ત્યાં હવે કંઈ સારું ઉગી શકે એમ ન હતું. ફક્ત ખેતી પર જ ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલી ભર્યું થઈ જતું હતું બરાબર. હવે સતત એકને એક પ્રકારનો પાક લેવામાં આવે, રાસાયણિક ખાતર નાખો, દવાનો છંટકાવ કરો, જેથી કરીને જે જમીનની જે સેન્દ્રિયતા હોય અથવા તો ઉત્પાદન કરવાની ક્ષમતા હોય એ સાવ ઘટી જતી હતી અને પરિણામે લોન લેવી પડતી હતી અને ઉત્પાદન પણ સારું નહોતું થતું અને લોન અને મોટાભાગનો જે નફો થતો એ લોન ભરવામાં જતો રહેતો હતો. એટલે હવે એ શું કે છે તો કે હવે ખાલી ખેતી ઉપર જ આધાર રાખવો એ ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. હસમુખ હવે પહેલા જેવો રહ્યો નથી. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો જ નથી. એનો જે દીકરો છે એ ખેતી કરવા સાવ નહોતો માંગતો. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. બેંકની લોન પૂરી કરવા શું કરે છે તો કે ખેતી તો કરવી નહોતી એટલે માટે શું બની જાય છે તો કે ટ્રકનો ડ્રાઈવર. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે પણ ન હતો. ક્યારેક તો 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ એને ઘરમાં કંઈ શોધી રહ્યો હતો. આજે હસમુખનો છોકરો છે બરાબર, ઘરે શિશુ કરી રહ્યો હતો તો કે ટ્રકનો ડ્રાઈવર બની ગયો હતો અને કેટલી મોડી રાત સુધી ઘરે ન આવે. તેમજ 3-4 દિવસ સુધી પણ ઘરે ન આવતો અને ઘરમાં કંઈ ગોતે છે. તેને પણ એની માતાએ પૂછ્યું, બા દાદાજીની લાકડીની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? એ શું પૂછે છે તો કે એના દાદાજી છે નામજીભાઈ બરાબર, એ લાકડીની પેટીમાં એના બધા બીજ રાખેલા હોય છે, એ ક્યાં છે? એ ટ્રકના સાધનો મૂકવામાં કામ રાખશે. હવે મને તમને સમજાય ને મેં શા માટે મારી વાત કહી. હવે બીજ અને દાદાજી એની અંદર બધા બીજ એને રાખેલા હતા બરાબર. અને એનો આ હસમુખનો જે દીકરો છે પરેશ બરાબર, એ શું ગોતતો હતો તો કે લાકડાની પેટી. શું કહે છે તો કે હવે એની અંદર ભરેલા બીજ છે એનું કઈ કામ નથી, પણ મારે એ બધા ખેતીના સાધનો રાખવામાં કામ આવશે. હવે આપણે સમજાય કે શા માટે બીજ આપણે એની વાર્તા કહે છે. હવેનું છે ચર્ચા કરો અને વિચારો. ઉપયોગમાં લેવાયેલા
પછી સાધનોની લોન પણ ભરવી પડી હતી અને મૂકી લીધેલું બેંકનું કરજ તેની ખેતીમાંથી ખેતીની આવકમાંથી ભરી શકાતું ન હતું. અને આ બાબતને પરેશે જાણી અને વિચાર્યું કે હવેના સમયમાં ખેતીમાંથી કાંઈ કમાવાનું રહ્યું નથી, તેથી તેણે ટ્રક ચલાવવાનું ચાલુ કર્યું. આપણે પણ આપણા જો ફાધરનો કોઈ બિઝનેસ હોય અને એની અંદર સારું ન ચાલતો હોય તો આપણે વિચારી લઈએ કે ભાઈ આપણે આ ધંધો કરવો નથી, આપણે લોકો કંઈક બીજો ધંધો કરીએ તો સારી એવી નોકરી કરવાનું ચાલુ કરીએ, બરાબર. ટૂંકમાં કંઈક નવું કરવું પડે. થર્ડ ક્વેશ્ચન છે, બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી, તમને શું લાગે છે? તો કે બીજની વાત 100% સાચી છે. હસમુખે ખેતીની નવી ટેકનિકો, હાઇબ્રિડ બીજ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે શરૂઆતમાં સારા પાક લઈ લીધા. આનાથી હસમુખને ફાયદો થયો, પરંતુ લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા એકદમ ઓછી થવા માંડી, તેમજ ઉપજ સાવ ઘટી જાય છે, પરિણામે ખેતીની આવક ઓછી થવા લાગે છે અને આવકમાંથી વીજળીનું બિલ બેંકની લોન અને અન્ય ખર્ચા કાઢવા માટે દેવું કરવું પડ્યું. આમ પ્રગતિ થવાને બદલે પડતી થવા લાગે છે. વળી હસમુખને આધુનિક ખેતરની ખેતીથી બળદો નકામા થઈ ગયા અને ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. ઘણા બધાને નુકસાન વેઠવું પડ્યું. આથી કહી શકાય કે હસમુખ સાથે જે થયું તે પ્રગતિ નથી, ઉલટાની શું થઈ ગઈ? તો કે પડતી. ફોર્થ ક્વેશ્ચન છે, શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કે એવું મુશ્કેલ હોય? જો હા તો તે બદલાવ કયા છે? તો કે અમારી આસપાસ એવા બદલાવ થયા છે જે પ્રગતિ થઈ એવું કહેવું ખૂબ જ મુશ્કેલ છે. થોડા વર્ષો અગાઉ અમારા બાજુના ગામમાં એક રાસાયણિક ખાતરની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી. આથી તે ગામના યુવાનોને તે ફેક્ટરીમાં નોકરી મળી જતા તેઓ વધુ આવક થવા લાગી, બરાબર. આથી તેઓ પરંપરાગત ખેતીને છોડીને ફેક્ટરીમાં મજૂરી કરવા લાગ્યા હતા. ખેતી બંધ થઈ જવાથી જમીન બિન ઉપજાઉ બની ગઈ હતી અને રસાયણ વચ્ચે કામ કરવાના કારણે યુવાનોના શ્વસન તંત્ર અને ચામડીને થતા રોગો પણ થવા લાગ્યા, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે અને વાસ્તવિકતાને બદલાવ કહેવાય પરંતુ પ્રગતિ થઈ ગઈ એવું કહેવું ખૂબ જ મુશ્કેલ ગણી શકાય. આપણી આજુબાજુમાં જો કોઈ મોટી ફેક્ટરી છે, બરાબર, તો બધા ગામના મજૂર શું કરવા આવે લાગે? તો કે ત્યાં જવા લાગે, બરાબર, અને ખેતી કરવામાં ધ્યાન ન આપે. અને આપણે થોડાક ટાઈમ એવું લાગે કે ભાઈ સારી ઇન્કમ થાય છે, પણ 4-5 વર્ષ થાય એટલે એ લોકોને ચામડીના રોગ થવા લાગે છે અને શ્વસન તંત્ર છે એમાં પણ એ રસાયણ દુર્ગંધ જવાને કારણે એ લોકોનું શરીર દુબળું પડવા લાગે છે. હવે પછીનું છે ચર્ચા કરો અને લખો, પેજ નંબર 179 ઉપર. એક તો છોડને તરત જ પોષક તત્વો મળી રહે, પછી પાકનો વિકાસ સારો થાય, પછી ઉત્પાદનમાં ખૂબ જ વૃદ્ધિ થાય, પછી તો કે એમાં જે જંતુનાશક દવાથી પાકમાં જે જીવાત ઉત્પન્ન થઈ અથવા તો કીટક ઉત્પન્ન થયા હોય જલ્દી તે નાશ પામે, એથી છોડને થતું નુકસાન અટકી જાય, પાક ઉત્પાદનમાં સારો વધારો થાય, ખેતીની આવકમાં સારો વધારો થાય, બરાબર. આમ કયા કયા ફાયદા છે? તો કે તરત જ પોષક તત્વો મળી રહે, પાકનો વિકાસ થાય, ખેત ઉત્પાદન સારું થઈ જાય, જંતુનાશક દવાથી કીટક નાશ પામે, પછી ખેતીની આવકમાં વધારો થાય. જેટલા એના ફાયદા છે એટલી સામે એના ગેરફાયદા પણ છે. તો કે એના ગેરફાયદા કયા કયા છે? તો કે વધુ પડતા ઉપયોગથી રાસાયણિક ખાતરનો જેમ આપણે વધારે પડતો ઉપયોગ કરી તેમની જમીનની ઉપજ શક્તિ નાશ પામે, ધીમે ધીમે ખેતીના પાકની આવકમાં ઘટાડો થાય, તો એની ઉપજ શક્તિ નાશ પામે, પછી પાકની આવકમાં ઘટાડો થાય, લાંબા ટાઈમે જમીન રસ કસ વગરની થઈ જાય અને પાકની ઉપજ પણ ઘટે, તેમજ જંતુનાશક દવાના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુ અને અળસિયા વગેરે નાશ પામે, જેને લીધે જમીનનું બંધારણ બગડે, તેમજ જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને પ્રદૂષિત પણ કરે છે અને લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે અને જમીન સખત અને બિન ઉપજાઉ થઈ જાય, બરાબર. આપણે જેમ ફાયદાની ચર્ચા કરી એમ જે ગેરફાયદા પણ ઘણા બધા હતા, જેવા કે ઉપજ શક્તિ નાશ પામે, પાકની આવકમાં ઘટાડો થાય, લાંબા સમય જમીન રસકસ વગરની થઈ જાય, અમુક સારા એવા જંતુ હોય જેમ કે અળસિયા હોય, પેલા એવા બધા જે જમીને સારી ફળદ્રુપ બનાવે એવા બધા
કીટકોનાશકને પછી અમુક વરસાદ જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળે જેથી કરીને જમીનને પણ બગાડે અને બીનું ઉપજાવ બનાવે અને પાણીને પણ દૂષિત કરે. હવે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, સજીવ ખેતીના ફાયદા લખો. બરાબર, તો કે સજીવ ખેતી એટલે કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ટકાઉ ખેતી. સજીવ ખેતી એટલે કેવી ખેતી? તો કે ટકાઉ ખેતી. કેવી રીતે ટકાઉ ખેતી કોને કહી શકીએ? તો કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ વગર જે ખેતી કરવામાં આવે એને કેવી ખેતી કહેવાય? તો કે સજીવ ખેતી. સજીવ ખેતીના ફાયદા કયા છે? ભૌતિક રાસાયણિક જૈવિક સ્થિતિ સુધારે, જમીનની જે ભૌતિક અને જે રાસાયણિક સ્થિતિ હોય સુધારે, એની પાકની ફળદ્રુપતા જળવાય, જમીનમાં ભેજ જળવાય, જમીનમાં ઊંડે સુધી ખેડ થઈ શકે, પાણી વધારે પડતું વહી જતું પાણી અટકાવી શકાય, જમીનમાં રહેલા ખેતીના ઉપયોગી જીવજંતુને ખોરાક મળે જેથી કરીને તેની વસ્તી વધે અને જમીન પોચી બને, પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પડે, ખેતરનો કચરો અવશેષ વગેરે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લેવાય, તેનાથી જમીન તેનું સત્વ જાળવી રાખે છે અને સારી જમીનનું બંધારણ પણ જળવાય છે. સાત્વિક અને સ્વાદિષ્ટ શાકભાજી અને ફળો પણ મેળવી શકાય છે અને પાકનું સારું ઉત્પાદન હોવાથી બજારમાં સારો ભાવ પણ મેળવી શકાય છે. બરાબર, આમ સજીવ ખેતીના આપણે કેટલા બધા ફાયદા જોઈ શકીએ છીએ અને સજીવ ખેતી કરવી એ લાંબા ગાળા માટે સારી એવી ઉપયોગી છે. હવે પછી છે, વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલ ભેગા કરો અને ચાર્ટર પર ઉપર ચોટાડો અને તેના વિશે ચર્ચા કરો. બરાબર, હવે કોઈ પણ ખેતી રિલેટેડ કોઈ અહેવાલ આવતો હોય તો આપણે ન્યૂઝ પેપરમાંથી આપણે ભેગો કરવાનો અને આપણે ચાર્ટ પેપરની અંદર ચોટાડવાનો. જેમ કે આની અંદર આપણે આપેલું છે, બરાબર, આને શું કહેવાય? તો કે અહેવાલ કહેવાય, જેમાં લખેલું છે કે ભારતમાં કાયમી હરિયાળી ક્રાંતિ માટે અમેરિકા સાથે સમજૂતી, રવિ પાકની લણણી માટે થોડાક સપ્તાહ બાકી છે ત્યારે ભારતની કેરીઓ અમેરિકા સાથેના સંબંધોમાં મીઠાશ લાવશે. બરાબર, આવા બધા અહેવાલ હોય તમારે લોકો એ કાપવાના અને એક ચાર્ટ પેપરની અંદર સરસ તૈયાર કરીને ચોટાડવાના છે. હવે પછીનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. થેન્ક યુ.